આ બધું જોઈ જોઈને શીખ્યો છું. બીજા બધા જે તમે અત્યાર સુધી બધા વિડીયો જોયા એ બધા આ પ્રકારની એક રૂઢિ પ્રમાણે ચાલતા હતા. એટલે મેં જે વિડીયો જોયા ચાય વાઈને રંગમંચ સીઝન 3 પર, એ પ્રમાણે હું એ લોકોના ચાળા પાડીને આ રીતે વાત કરું છું તમારી સાથે. હવે વાત કહી દઉં, હું મારી શરૂઆત કરું તો મેં તમને કીધું કે મારો આજનો વિષય છે આઈડિયાઝ અનલિમિટેડ, અને મારી નાટક મંડળીનું નામ છે આઈડિયાઝ અનલિમિટેડ. હવે આઈડિયાઝ અનલિમિટેડ જે છે એમાં મારે આઈડિયાઝ કેટલા બધા છે, કેટલા અનલિમિટેડ આઈડિયાઝ છે એના વિશે જ વાત કરવી હતી. અને મેં પહેલાં પણ કીધું કે નવા છોકરાઓને એટલું જ કહેવાનું કે એટલી બધી અઢળક ઓપોર્ચ્યુનિટી છે હવે અત્યારના કાળમાં, કારણ જેમ જેમ આ થિયેટર વર્ચ્યુઅલ થતું જશે, જેમ જેમ એવરીબડી વિલ બી વિલ બી ઇન અ સોલિટ્યુડ, એટલે એક માણસ એકલો થતો જશે, એમ એમ આ પ્રકારના ડિવાઇસની, આ પ્રકારના નાટકોની બહુ જરૂર પડશે. એટલે એ જાણવું દરેક થિયેટરથી કનેક્ટેડ કે જે ઓટીટી પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ છે એ બધાને થિયેટરની જરૂર તો પડશે, અને થિયેટર સિવાય કોઈનો ઉદ્ધાર નથી. ને મેં તમને પહેલા પણ કહ્યું હતું, હું પાછો રિપીટ કરું છું, કે એના અંદર કોસ્ચ્યુમથી માંડીને મેકઅપથી માંડીને લાઇટથી માંડીને સેટ ડિઝાઇનથી માંડીને વિવિધ પ્રકારની ફેકલ્ટીઝ છે જે તમે ડેવલપ કરી શકો એક્ટિંગ સિવાય. એક્ટિંગ તો છે જ, પણ એક છે ને મારા વડીલ બંધુ હતા વિનાયક વોરા, એ બહુ જીનિયસ, બેઝિકલી હી હેડ પ્લેડ વિથ બિટલ્સ એન્ડ યહુદી મેન્યુદ્દીન, ને એમની સાથે એમણે વગાડેલું સંગીત, સંગીત વગાડેલું એટલે એમણે એક ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેન્ટ કરેલું. હી વોઝ ઇન્વેન્ટર ઓલ્સો. એમણે તાર શરણાઈ બનાવેલી, જે કોઈને બહુ આપણા ગુજરાતીઓને એની બહુ માહિતી નથી, તો એ જે તાર શરણાઈ બનાવેલી અને એના લીધે એનો સૂરજ કે એનું ધ્વનિ બહુ જ અલગ પ્રકારનો હતો, એના લીધે એ બહુ સારું વાજિંત્ર એ આપતા ગયા. પણ એમની સાથે મારે ક્યારેક સત્સંગ થતો તો એમણે મને એક ટીપ્સ આપેલી કે અમુક લોકોને બહુ શોખ હોય છે કે આવીને આપણને કે એના મા બાપ દીકરાને લાવીને કે મારા દીકરાને છે ને એક્ટિંગનો બહુ શોખ છે, કે મારી દીકરીને એક્ટિંગનો બહુ શોખ છે, એને એકવાર સ્ટેજ પર આવવું છે. એટલે મારે એ જેને શોખ છે એ બધાને કહેવું છે કે શોખ છે ને એ તમને કપડાનો હોય, સારા કપડાં પહેરો, એવી રીતે શોખ માણો, તમે સારું પરફ્યુમ લગાડો, એનો શોખ, મોટરસાઇકલ નવી મોટરમાં ફરો એ બધા શોખ રાખો, બંગલાના શોખ રાખો, કલાનો શોખ ન કરાય. કલાનો શોખ રાખો ને તો કલા તમારા ગાભા કાઢી નાખે, તમારા અંદરથી છે ને આંતરડા બહાર કાઢીને મૂકી દે. એટલે બહુ સમજીને જાગૃત થઈને થિયેટર સાથે કનેક્ટ થવું. હવે હું થિયેટરમાં જે વિવિધ પ્રકારો હતા એ જે મેં કીધું કે ભાઈ તમે હા 21 દિવસમાં 21 શો, સ્ટ્રીટ પ્લેની જ વાત કરતો હતો હું, કે સ્ટ્રીટ પ્લે જે છે એ અમે 21 દિવસમાં 21 શો કરેલા ઇમરજન્સી વખતે ગવર્મેન્ટની અગેન્સ્ટમાં. અને પછી ત્યાંથી ઇન્સ્પાયર્ડ થઈને મેં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે અત્યારના હુના નામથી બધા જાણે છે, એના કોલોબરેશનમાં અને સોફિયા કોલેજના કોલોબરેશનમાં મેં એક પ્લે લખેલું, સ્ટ્રીટ પ્લે ટ્યુબોક્લોસિસની અવેરનેસ માટે, અને NSS સાથે કનેક્ટેડ હતું. એટલે મહારાષ્ટ્રની દરેક કોલેજીસમાં એ નાટક ભજવાતું હતું, હોશિયાર ખબરદાર, એના મોર ધેન 7 થાઉઝન્ડ 500 શોઝ થયા છે.
but it is part of NSS workout. It was part of activity in NSS to all the colleges. એટલે અલગ અલગ એ સ્ક્રિપ્ટો મોકલાવાઈને દરેક કોલેજ એ રીતે પોતપોતાના ઇન્ટરપ્રિટેશનથી એ નાટક બનાવીને ટ્યુબોક્લોસિસના પ્રિવેન્શન માટે એ નાટક થતું હતું. એટલે એ સ્ટ્રીટ ફ્લેનો મને અનુભવ. પછી અમે એક નાટક કરેલું અત્યારે, જે નવશીલ મહેતાએ લખેલું, રોબર્ટ પેટ્રિકનું જે એક હતું અંગ્રેજી નાટક, એનું ગુજરાતીમાં રૂપાંતર કરીને અમે કરેલું. એનું નામ હતું અત્યારે. આ નાટકના અમે અરાઉન્ડ 78 કે 81 શો કરેલા ભેગા મળીને. અને આ જે શો થયેલા એ સ્ટુડિયો 29માં, ઇટ વોઝ એ ડિસ્કોથેક. એ ડિસ્કોથેકમાં આ નાટકો થયેલા. અને ત્યાં ગોઠવણ એવી હતી કે 12 થી 13 ટેબલ હતા. એ ટેબલની ફરતે 3-4 ખુરશીઓ હોય અને તમને ત્યાં આગળ ડ્રિંક સર્વ કરવામાં આવે, એકચ્યુઅલ ડ્રિંક ઇન રિયલ સેન્સ. અને અમે એમની સાથે જ બેઠા હોય ને, પ્રેક્ષકને ખબર ન હોય કે આ એક્ટર છે કે કોણ છે, એટલા એવી રીતે, જેમાં મીનળબેન હતા, સમીર ખક્કર, હેમંત ઝા, હું હતો અને ડૉક્ટર ગીતા વ્યાસ કરીને એક એક્ટ્રેસ હતી એ વખતે. એ અમે નાટક કરેલા ને એના બહુ શો થયા હતા અને લોકોને બહુ આશ્ચર્ય થયેલું એ ફોર્મ વિશે. દેટ વોઝ રિયલ ઇન્ટિમેટ થિયેટર, કે હું તમારી એકદમ પાસે જ છું, તમારા ટેબલ ઉપર જ છું, ને તમને ખબર નથી, ને એટલા જ વોઇસમાં હું તમારી સાથે કનેક્ટ થતો હતો. આ રીતે અમે કામ કરતા હતા. પછી ત્યાંથી આગળ વધીને મારે થિયેટરના બહુ કીડા હતા જાત જાતના, એટલે મેં બેકસ્ટેજ પણ કર્યું કમર્શિયલ થિયેટરમાં. અને બેકસ્ટેજમાં જ્યારે હું બેકસ્ટેજ કરતો હતો ત્યારે જે નાટકના ડિરેક્ટર હતા અને એને સમજાવ્યું કે આ ભાઈ બેકસ્ટેજ માટે લાયક નથી, કારણ હું ત્યારે ઓડિયન્સમાં બેસીને જીઆર વખતે લખતો હતો મારી નોટબુકમાં કે કઈ જગ્યાએ કેટલા લાફ્ટર આવ્યા, કે કઈ જાતના રિએક્શન આવે છે ઓડિયન્સના, જે અમે જીઆર વખતે થોડું ઘણું ઓડિયન્સ આપણું બેઠું હોય એ ઓડિયન્સના રિએક્શન હું નોંધતો હતો. એ ખબર પડી ડિરેક્ટરને. શફી વોઝ ડિરેક્ટિંગ ધ પ્લે અને પ્રોડ્યુસ બાય લતેશ. અને એ નાટકનું નામ હતું આપણું તો ભાઈ એવું, જેમાં હોમી હતો. અને પછી હોમી સાથે મેં એક નાટક કરેલું જેનું નામ હતું કશુંક લીલું છમ, જે શોભિત દેસાઈએ લખેલું. આ રીતે મારી યાત્રા ચાલતી હતી ને અલગ અલગ પ્રકારના થિયેટરના ફોર્મ અને કન્ટેન્ટ અને એની વાર્તાઓ સાથે હું વિસ્તરતો ગયો. અને એટ વન ટાઈમ આઈ રિયલાઇઝ કે આમાં મજા નથી આવતી બહુ. તેમ છતાં મેં એક કમર્શિયલ નાટકમાં એક્ટિંગ કરેલી, જેમાં સરિતાબેન હતા. એ નાટકનું નામ હતું સાલમું બારક. અને મારા જે વિચિત્ર પ્રકારના આઈડિયાઝ હતા એ આઈડિયામાં હું પોતે જ ફસાઈ ગયેલો, કારણ એમાં મારે છે ને મારા શરીરને આઈ હેડ ટુ શો માય સેલ્ફ વેરી ફ્લફી, કારણ મારે સરિતાબેનના ફાધર બનવાનું હતું. એટલે મને થયું કે હું ત્યારે તો બહુ જરા દુબળો પાતળો હતો, સિંગલ બોડી હતો, એટલે મેં કીધું મને ફ્લફી બોડી જોઈએ છે. અને આપણામાં એટલી સમજણ નહોતી કોસ્ચ્યુમ કઈ જાતના હોવા જોઈએ, એટલે એ લોકોએ તો પેલું સ્પન અંદર નાખીને મને સૂટ સીવડાવી દીધો ને મને આપી દીધો, ને ઉત્સાહમાં મેં તો પહેરી લીધો. પણ પછી મને જીઆરમાં ખબર પડી કે આ ખોટી ચોઈસ મેં કરી છે. મેં વધારે ધ્યાન જો એ વખતે અભિનય ને વોઇસ મોડ્યુલેશનને એમાં કંઈક કર્યું હોત બહારના દેખાવ કરતા તો વધારે મને સારું પડત, કારણ હું તો એમાં એકચ્યુઅલી આઈ વોઝ રોસ્ટિંગ માય સેલ્ફ થ્રુ આઉટ ધ સીન. એ એટલું હું જેવો સીન કરીને આવું ને
બેકસ્ટેજ વાળા પછી એ મારો સૂટ કાઢી નાખીને હું પર્સથી રેપ જેબ હોઉં. એટલે તમે વિચારો કે આવી ખોટી ભૂલો કોકવાર કરીએ ને જો બાય ચાન્સ કંઈક કશુંક થઈ જાય તો વાટ લાગી જાય આપણી બોડીની અને થિયેટરમાં ભજવાતા નાટકની ને એમાં જે આખી ટીમ આપણી સાથે સંકળાયેલી હોય. પછી એવી રીતે બીજું એક નાટક મેં કર્યું બાપુ તમે કમાલ કરી, એમાં અમે બહુ મસ્તી કરતા બધા જ, દિલીપ હતો, સુમિત રાઘવન, અમિત, દિલીપ રાવલ, હેમલ ઠક્કર, એની ટૂરો કરીને અમે બહુ બધી મસ્તીઓ કરી. ડ્યુરિંગ ઓલ ધીસ પ્રોસેસ આઈ વોઝ ગ્રોઈંગ યુ નો એઝ એન એક્ટર, પણ મારું મન એમ થાય કે મારે આ નાટક નથી કરવું, મારે આ નાટક નથી કરવું. હવે મેં એ દરમિયાન વચ્ચે ક્યાંક કશેક સાહિત્ય સંઘ ગિરગાંવમાં સવારે 10 વાગ્યામાં બેગમ બરવે નામનું નાટક જોયું હતું. એમાં મરાઠી નાટ્ય સંગીત ઉપર આધારિત એ નાટક હતું, સતી સાળેકરનું. એ જોયું ને મારા મનમાં એ નાટક વસી ગયું અને પછી હું એ નાટકની મરાઠી પુસ્તિકા પણ લઈ આવ્યો. હવે આ એક વાત આપણે બધાએ સમજવા જેવી છે, થિયેટર સાથે કનેક્ટેડ એવરીબડી, આપણી પાસે ભાંગવાડીથી માંડીને ઇન્ડિયન નેશનલ થિયેટરથી માંડીને જે પણ નાટકો થયા, જેટલા પણ નાટકો ભજવાયા સફળ કે નિષ્ફળ, પણ આપણી પાસે કોઈ પણ નાટકની પ્રિન્ટેડ કોપી નથી, સ્ક્રિપ્ટની કોઈ બુકલેટ નથી. દેટ ઇઝ વેરી વેરી ટ્રેજિક સિનારિયો. રેફરન્સ માટે આપણી પાસે કાંઈ નથી. ઓકે, નથી તો આઈએનટી પાસે આપણે અને આવી કોઈ સંસ્થાઓએ પોતાના નાટકોનું એવી રીતે સાચવીને જેને કહેવાય કે કંઈક સાચવીને એણે લોકો સમક્ષ મૂક્યા જ નથી. એટલે આપણેમાં એ પરંપરા નથી આવી. જે મરાઠીઓમાં શું છે કે એ લોકો પાસે તો એ નાટકના પુસ્તકો હોય, એટલે એ પુસ્તકો વાંચે, એ વાંચીને પછી એ લોકો ચર્ચા કરે અને પછી એ ઓડિયન્સ પાછું જોવા આવે બીજી વાર ત્રીજી વાર, જેથી એને એ નાટક વધારે સમજાય. આ એક પ્રકારની છે ને પ્રેક્ષક તૈયાર કરવાની પરંપરા છે મરાઠીમાં. એવી જ રીતે એ પરંપરા, પ્રેક્ષકને તૈયાર કરવાની પરંપરા બંગાળી થિયેટરમાં છે. પણ આપણે નાટકો કર્યા, સક્સેસ ગયા, એ બધું બરોબર, પણ આપણે કંઈ સાચવ્યું નથી. પણ મારો મિત્ર છે રામુ રામાનાથન, એણે બહુ ગજબ કીધું કે નાટક જે ભજવાતા હોય થિયેટરોમાં, એ દરેક નાટક આમ જોવા જઈએ તો ઇઝ અ મ્યુઝિયમ, મ્યુઝિયમ ફોર અ લેંગ્વેજ. એના અંદર જાત જાતની બોલીઓ સચવાય છે નાટકમાં. એ કેટલી અદ્ભુત વાત છે કે તમે દાખલા તરીકે કોઈક મહેસાણાની બોલીનું આખું નાટક હોય, કે હવે પ્રીત પિયુ પાનેતર જે છે એ અલગ અલગ રીતે અલગ અલગ સંસ્થાઓ ભજવતી હતી, ક્યારેક અમદાવાદમાં ભજવાય, ક્યારેક મુંબઈની ટીમ ભજવે, ક્યારેક ગોરડિયાએ ભજવ્યું છે, ક્યારેક કાંતિભાઈ ભજવતા હતા, કાંતિ ગજ્જર ભજવતા હતા. એ બધાની બોલીઓ અલગ અલગ પ્રકારની હોય, એના લીધે એક અમુક પ્રકારનો ધ્વનિ, એક સાઉન્ડ, ફોનેટિક્સ ઉત્પન્ન થાય જે નવું સંગીત રચે. એટલે એ જો રેકોર્ડ થયું હોત તો આપણને બધા અલગ અલગ ધ્વનિ સાંભળવા મળત. હવે આ હું આડી તેડી એટલા માટે વાત કરું છું બધી કે આઈડિયાઝ અનલિમિટેડ માટે આ બધી વસ્તુ મારા માટે આ એક ભાથું હતું. અને મેં પહેલું નાટક જે મેં તમને કીધું કે બેગમ બરવે, જેનાથી હું મોહિત થયો હતો, એ મારે કરાવવું હતું. ને પછી મારે ચંદુ સાથે મુલાકાત થઈ અને મેં ચંદુને રિક્વેસ્ટ કરીને અમારે પછી એ નાટક લખવાની શરૂઆત થઈ ને ચંદુએ નાટક લખ્યું ને પછી નાટક લખતા લખતા ચંદુ અમેરિકા જતો રહ્યો. એટલે એ આખી પ્રોસેસને અને નાટક થવાને અને રાહ જોવાને મારા 13 વર્ષ થઈ ગયા, 14 વર્ષ. પણ મારું પેશન એ નાટક વિશે બહુ જ એટલું બધું ઇન્ટેન્સ હતું કે આઈ વોઝ નોટ રેડી ટુ ગીવ અપ દેટ પ્લે. મારે કોઈ બી હિસાબે એ નાટક કરવું હતું. પણ એક વસ્તુ એ થઈ કે હું જે રોલ ભજવવા માંગતો હતો
જે છોકરાઓ છોકરીનો રોલ કરે એ નાટક માટે એ રોલ વિશેની મારી ઉત્કંઠા કે એ રોલ વિશેની મારી જે તીવ્રતા હતી ને એ ઓછી થઈ ગઈ, ઇન્ટેન્સિટી. એટલે મેં નક્કી કર્યું કે હવે આ રોલ હું બીજા પાસે કરાવીશ ને હું આ નાટકમાં સૂત્રધારનો રોલ કરીશ અને પછી હું એ નાટક ડિરેક્ટ કરીશ, જેમાં પછી આગળ જતા એમાં ઉત્કર્ષ જોડાયો. મેઇન રોલમાં ચિરાગ હતો, ચિરાગ ઉત્કર્ષ, એટલે મેઇન રોલ જેવું આમાં હતું નહીં એટલું બ્રિલિયન્ટલી લખાયેલું. એટલે ચિરાગ વોરા, ઉત્કર્ષ મજુમદાર અને પરાગ ઝવેરી, અને એ પહેલું નાટક હતું. આમ જોવા જાવ તો એ સમાંતર રંગભૂમિનું નાટક, જેને બધા આ લોકો એમ કહેતા હતા વ્યવસાયિક રંગભૂમિવાળા કે આ તો બધા શું કહેવાય એક્સપેરિમેન્ટલ નાટક છે, પણ એ એક્સપેરિમેન્ટલ નાટક સાથે અમે NSD માં પરફોર્મ કર્યું, અમને ઇન્વિટેશન આવ્યું અને પછી પરદેશમાં જઈને અમે નાટક 9 શો માટે ગયેલા, પણ વી હેવ ડન ઇટ મોર ધેન 21 શો. અને હજુ ગયા વર્ષે એપ્રિલમાં અમે એ નાટક પાછું કરવાના હતા, પણ ભાઈ શ્રી કોવિડે એની દેખા દીધી અને અમે એ નાટક પૃથ્વીમાં ન ભજવી શક્યા. ઓકે, બટ ધેટ્સ ઓકે. વોટ આઈ એમ સેઈંગ કે એ નાટક હજુ પણ ચાલે છે, 21 વર્ષ થઈ ગયા એ નાટકને. એટલે મારા આઈડિયાઝ અનલિમિટેડના નાટકો જેટલા પણ છે, જેટલા પણ ભજવાયા છે, દાખલા તરીકે અપૂર્વ અવસર હોય કે મરીઝ હોય કે કાલમાક્સિંગ કાલબાદેવી કે મોહનનો મસાલો કે જે બીજા કંઈ નાટકો છે, એની કોઈ કેટલા શો ચાલ્યા એમ કોઈ પૂછે તો હું એને કહું છું કે કેટલા શો ચાલ્યા નથી મને ખબર, પણ એ 1999માં એ ઓપન કરેલું ને હજુ ઓન છે, અને મારા એક્ટરો પણ ઓન હોય. જ્યારે પણ અમારે અમુક સોલ્ડ આઉટ શો કરવાના હોય કે ક્યાંક ફેસ્ટિવલોમાં એન્ટ્રી લેવાની હોય અને અમને ઇન્વિટેશન આવે તો અમે ગમે ત્યાં જઈને ગમે તે નાટક ભજવતા હોઈએ છીએ. આવી જ રીતે મને એક ઇન્વિટેશન સામેથી આવેલું કલકત્તાથી, કલકત્તાની ગવર્મેન્ટ રવીન્દ્રનાથ ટાગોરને સેલિબ્રેટ કરવા માટે દર વર્ષે એક નાટ્યોત્સવનું આયોજન કરે છે. એમાં એ લોકોની કન્ડિશન હોય કે રવીન્દ્રનાથ ટાગોરે લખેલા નાટકો કરવા. એમાં હું નાટક ગોતતો હતો ને એમાં મારા હાથમાં અચલાયતન આવી ગયું, ફાર્બસ ગુજરાતી સભા. ત્યાંથી હવે આ મારે બધાને એમ કહેવાનું છે કે મુંબઈમાં એક લાઇબ્રેરી છે જેનું નામ છે ફાર્બસ ગુજરાતી સભા. ઓકે, અમિતાભના બંગલાની બાજુમાં જ છે, કીર્તન કેન્દ્ર, ત્યાં 3જા માળે આ ફાર્બસ સભા છે. ત્યાં આગળ વેલ બહુ જ અલભ્ય પુસ્તકો તમને મળશે વાંચવા માટે, કારણ એ રેફરન્સ લાઇબ્રેરી છે. ઘરે તમે ન લઈ જઈ શકો તમે પુસ્તકો, પણ ત્યાં તમને અઢળક બધા જૂના નાટકો તમને મળશે. એવી રીતે અમદાવાદમાં NJ લાઇબ્રેરી છે, એવી રીતે રાજકોટમાં બાપુના પૂતળા આગળ કોઈ કંઈક ચોકમાં લાઇબ્રેરી છે. આવી લાઇબ્રેરીઓ દાખલા તરીકે નડિયાદમાં ડાઈ લક્ષ્મી લાઇબ્રેરી છે. આ બધી લાઇબ્રેરીઓનો સદુપયોગ કરવો અને ત્યાં આગળ જઈને તમે ખાખા ખોળા કરશો તો તમને બહુ બધા જૂના અપ્રાપ્ય નાટકોની પ્રાપ્તિ થશે. આ બધા નવા ઉગતા લેખકોએ ધ્યાન રાખીને એનો સદુપયોગ કરવો. અમે જેમ તમને કીધું એવી રીતે અચલાયતન માટે જે અમને ઇન્વિટેશન મળેલું, તો અમે અચલાયતન નાટક એની એક બીજી અદ્ભુત વાત એ છે કે એ આચાર્ય કૃપલાણીએ એનો અનુવાદ કરેલો ને મહાદેવભાઈ દેસાઈએ ભાષાકરમ એનું સુધારેલું. હવે મેં જ્યારે વાંચ્યું એ નાટક, તો બહુ મોટું નાટક હતું, એટલે પહેલા તો એ કારણ એ પરંપરા હતી ત્યારે 3 એક્ટ ને 4 એક્ટની, એટલે અમે એને કટ ડાઉન કરીને ઇન્ટરવેલો કાઢી નાખ્યા અને પછી એને જે રીતે આપણે અત્યારની પ્રજા એને સ્વીકારે એવી રીતે મેં એને તૈયાર કર્યું, ને મારા ઇન્ટરપ્રિટેશન એકદમ વિયર્ડ હતા એના અંદર, કારણ મિલોસ ફોર્મેનનું વન ફ્લો ઓવર ધ કકુસ નેસ્ટ મને એમાં દેખાતું, એમાં એના ઇન્ગ્રેડિયન્ટ હતા.
કે નાના બાળકોને એક ભણવાનું સ્થળ છે એમાં બધાને એ લોકો પૂરી રાખે છે, ભણાવે છે, ધર્મના શ્લોકો ને બધું પણ બહાર નથી જવા દેતા. એમાં એક નાનો છોકરો ભૂલથી બારી ખોલી નાખે છે, એટલે મને આખી સિમિલારિટી વન ફ્લો ઓવર કક્કુસ નેસ્ટની વર્તાતી હતી, ને મેં એ ઇન્ટરપ્રિટેશનથી આખું નાટક કર્યું અને પછી પાના ભરી ભરીને કલકત્તામાં આપણા ગુજરાતી નાટકના અચલાયતનના વખાણ આવેલા એનાથી મારી છાતી ગદગદ ફૂલેલી કે યાર, કારણ છે ને મને એક હંમેશા ચળ રહેતી હતી કે ગુજરાતીઓ માટે એક આમ સ્ટેમ્પ બેઝિકલી કે સુસા પૈસા ચાર, એને નાટકમાં બહુ ખબર ન પડે. પ્રવીણભાઈના નાટકો જોયેલા મેં, કાંતિભાઈના નાટકો જોયેલા મેં, શૈલેષભાઈના નાટકો જોયેલા, અને આ બધાના નાટકોથી હું મોહિત હતો પણ પ્રેરિત નહોતો. હું પ્રેરિત ઉત્પલ દત્ત, બાદલ સરકાર એ લોકોના વિજયા મહેતાના નાટકો જોઈને પ્રેરિત થયો, અને પછી મને એક ખબર પડી એટલે હું જાત જાતના નાટકો જોવા હું પ્રવાસ કરતો. મેં કેરલામાં જઈને નાટકો જોયા છે, મેં મદ્રાસમાં જઈને, અત્યારના ચેન્નઈ છે પણ મેં મદ્રાસમાં જઈને નાટકો જોયા છે. અને એક વાત હું સમજી ગયો કે નાટકની ભાષા જે છે ને એ બોલાતી ભાષા નથી. તમે તામિલમાં વાત કરો, તમે જર્મન એમાં વાત કરો, તમે ફ્રેન્ચમાં વાત કરો, પણ એ નાટકની ભાષા નથી. નાટકની ભાષા તો ડિરેક્ટર ઇવોલ્વ કરે, પરફોર્મન્સમાં ઇવોલ્વ થાય એ ભાષા છે. જે ભાષા વગર નાટક સમજાય એ સાચું નાટક. એટલે મારું ધ્યેય છેલ્લા વર્ષોથી એ જ રહ્યું છે કે હું જુદા જુદા ફોર્મ એક્સપ્લોર કરું અને એ રીતે હું નાટકોમાં એને એક્સપ્લોર કરીને એ નાટકો રચું. દાખલા તરીકે અમે એક મારું આઈડિયાઝ અનલિમિટેડ પાછો આવ્યો હું અચલાયતનથી. સો ધેર ઇઝ અ પ્લે કોલ જીતે હે શાન સે, એમાં એવું છે, એ હિન્દીમાં કરેલું, કારણ એ આપણને જેને કહેવાય ને એસાઇનમેન્ટ હતું ડોક્ટર એસોસિએશનનું. ઓલ ઇન્ડિયાના ડોક્ટર એસોસિએશન તરફથી મને આમંત્રણ હતું, ને ઇટ વોઝ અ બિગ એસાઇનમેન્ટ. સન્મુખાનંદમાં એનું ઓપનિંગ હતું એનું. એમાં વાર્તા એવી છે કે લેબોરેટરીમાં જેના ઉપર ટેસ્ટિંગ થાય એ બધા પ્રાણીઓ છે, એ પ્રાણીઓમાં ઉંદર પણ છે. એ ઉંદર પર બહુ બધા ટેસ્ટિંગ થયા છે એટલે એ ટોર્ચર સહન કરીને ડોક્ટર થઈ ગયો છે ઉંદર. ઓકે, અને પછી એ ડોક્ટર થયેલો ઉંદર જે છે, ઉંદર મામો, એ બધાને બીજા બધા પ્રાણીઓ જે હોય, ડુક્કર હોય, સસલું હોય, કૂતરું હોય, વાંદરું હોય, ભૂંડ હોય, એ બધાને સમજાવે છે કે આ માણસોને છે ને કંઈ ખબર નથી પડતી યાર. એ લોકોને હજુ આજે ખબર નથી પડતી આપણને, ટુ બી વેરી ઓનેસ્ટ, કે આ માણસોને ખબર નથી પડતી કે એમને શું જોઈએ છે. એટલે એ આપણા ઉપર અખતરા કરકર કરે છે, કારણ એના હાથમાં પાવર છે, અને એ જે અખતરા કરે છે એમાં આપણી પત્તળ ધમી નાખે છે. જો ને ગઈકાલે મારી સિસ્ટર પ્રેગ્નન્ટ હતી, એના પેટમાં બચ્ચું હતું, પણ એના ઉપર એક્સપેરિમેન્ટ થયા એટલે બચ્ચું બી ગયું ને મારી સિસ્ટર બી મરી ગઈ. આવા ટ્રેજિક સીનો અંદર હતા અને એનું અમે નાટક બનાવ્યું એ ડોક્ટર રેટનું, જેનું ટાઇટલ હતું જીતે શાંસે, જેને પેટા જે એનિમલ સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એણે, અને જૈના જે ઇન્ટરનેશનલ સંસ્થા છે જૈનાઓની જે એનિમલ વેલફેર માટે કામ કરે છે, એ લોકોએ અમને સપોર્ટ કરીને યુએસએ પણ બોલાવ્યા અને શો પણ કર્યો. અને મેનકા ગાંધી જે બહુ બધા આર્ટિકલો લખે છે પ્રાણીઓ વિશે, એના વિશે મારા નાટક વિશે પણ એમણે વાત કરી છે. આ કહેવાનો મતલબ એમ છે કે આ બધા વિષયોની હું વાત કરું છું, વિવિધ પ્રકારના આઈડિયાઝ, કે આના થકી મેં પશુઓના વેલફેર વિશે વાત કરી,
અચલાયતનમાં મેં બાળકોના એજ્યુકેશનની વાત કરી. હવે આ જે હું વાત કરું છું તમને આ અલગ અલગ પ્રકારની, એની પાછળનું લોજિક એ છે કે એટલી બધી શક્યતાઓ છે, એટલી બધી શક્યતાઓ છે. હવે એક વાત હું ભૂલી જાઉં એ પહેલાં કહી દઉં કે ઇન્ટર કોલેજેટમાં મેં એક નાટક કરેલું, એનું નામ હતું ઓફેન્ડિંગ ધી ઓડિયન્સ, જેનું અનુવાદ કરીને મેં કરેલું ના ટક ટક ટક. એમાં એક્ટરો જે છે એ ઓડિયન્સને ધમકાવે છે કે તું શું જોઈને નાટક જોવા આવે છે ઓડિયન્સમાં, તને કંઈ ખબર છે, તને ખબર હતી કે તું કયું કયા રસ્તેથી આવીશ ને કઈ ટ્રેન પકડીશ ને કઈ સીટમાં બેસીશ ને આગળ બેસીશ કે સી રોમાં બેસીશ કે 56 નંબર તારો હશે ને તારી બાજુમાં કોણ હશે ને તારી આગળ કોણ હશે ને તારી પાછળ કોણ હશે, એ તને કંઈ ખબર હશે? નહોતી ખબર ને? તો પછી તું કેવી રીતે એક્સપેક્ટ કરે છે કે હવે હું તને હસાવું? તું કેવી રીતે એક્સપેક્ટ કરે છે કે હું એવો ડાયલોગ બોલું જે તારા અંદર ભરેલી તારી લાગણીઓને ઉશ્કેરીને તને રડાવું? એટલે ડોન્ટ એક્સપેક્ટ ફ્રોમ અસ, ફ્રોમ એક્ટર, ફ્રોમ થિયેટર, વિચ વિલ એન્ટરટેન યુ. તો વી વિલ નોટ ગોઈંગ ટુ એન્ટરટેન યુ. આ નાટક અમે ભજવેલું અને એની બહુ મસ્તી કરેલી, સોલિડ મજા આવી ગઈ હતી પ્રેક્ષકોને. આ એ જ રાઇટર જેનું નામ છે પીટર હેન્કે, પછી એનું 1994 કે 1996 એનું એક બીજું નાટક જેનું નામ હતું એન અવર વિચ વી ન્યુ નથિંગ અબાઉટ ઈચ અધર, જેમાં એ નાટકમાં 450 પાત્ર હતા અને એક પણ ડાયલોગ નહીં, અને એની સ્ક્રિપ્ટ એવી રીતે લખેલી, એટલી અદ્ભુત સ્ક્રિપ્ટ લખેલી છે એની. પીટર હેન્કેનું આ નાટક છે, તમને ક્યાંક મળી જશે, વાંચજો. જેને અભ્યાસ કરવો હોય કે સમાંતર રંગભૂમિ પર એક્સપ્લોર કરવું હોય એના માટે આ બાઇબલ જેવું કામ કરશે. એણે એમ લખેલું છે કે એક ચોક છે, હુતાત્મા ચોક છે ને, એવો ચોક છે ને, ત્યાં રફલી 450 માણસની અવર જવર બતાડવાની છે. હવે આ અવર જવર બતાડવાની છે એટલે આ તમે આમ જોવા જાઓ તો એક જાતનો કેલિડોસ્કોપ ઓફ હ્યુમન, યુ નો, માણસ કઈ કઈ રીતના બિહેવિયર પેટર્નમાંથી પસાર થાય છે. કોઈક બે જણા દોસ્તારો પહેલા પસાર થાય તો તમને ખબર પડે કે આ બે દોસ્તારો ગયા. કોક અર્જન્ટ એક પ્યુન દોડતો હોય, કોક એક સાયકલ લઈને જતો હોય, કંઈક ચાર જણાનું ટોળું કંઈક વિષાદ ભાવમાં જતું હોય. આ બધું માત્ર એણે ઇન્સ્ટ્રક્શન લખી છે, હા, અને એ તમારે પ્રોજેક્ટ કરવાનું સ્ટેજ ઉપર. એઝ અ ડિરેક્ટર મારા માટે આ એકદમ અદ્ભુત લાવો હતો જે મેં આ નાટક ભજવેલું. હવે એની પાછળ આ નાટક મને સ્પર્શી ગયું અને આ નાટક મેં ભજ્યું એની પાછળનું કારણ એ હતું કે નવશીલ મહેતા અને મેં ભેગા મળીને અમે એક ઇન્ટર કોલેજિયેટમાં પ્લે કરેલું ભેગા મળીને. બહુ બધા લોકો હતા એના અંદર પણ, અરાઉન્ડ 40 થી 42 એક્ટરો એમાં પણ હતા. એ નાટકનું નામ હતું SHHHH સાયલેન્ટ. એ પણ સાયલેન્ટ નાટક હતું પણ એમાં કથા વસ્તુ અલગ હતી, એમાં સેટિંગ્સ બદલાતા હતા, મ્યુઝિક હતું, એવું બધું હતું. એટલે પહેલું આ જાતનું મેં એક્સપેરિમેન્ટ કરેલું એટલે મને આ પીટર હેન્કેના આ નાટક અવર વી નો ઈચ અધર એબાઉટ નથિંગ જે મેં કીધું એમાં મને બહુ રસ પડ્યો અને હું એને એક્સપ્લોર કરી શક્યો. હવે એ જ પીટર હેન્કેને ગયા વર્ષે લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. તો આપણને બહુ મજા આવે કે હા હા, હું આને ઓળખતો હતો યાર, આને એકદમ ઓળખતો હતો. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે મેં છે ને પછી 40 જણા ને 50 જણા ને 60 જણા સાથે નાટકો કર્યા. એમાંથી એવા નાટકો પણ હું કરતો ગયો કે જે અસાઇનમેન્ટના નાટકો હોય કે જૈન નાટકો. હવે આ કહેવા પાછળનો આશય એવો છે કે તમે જો પ્રવૃત્ત રહો તો તમને ક્યાંય ને ક્યાંયથી તમારા જેવું કામ કરવાની તમને એ સ્પેસ મળી જ રહે છે.
મેં ક્યારે કોઈ દિવસ એવો ખાલીપો નથી જોયો કે મને કંઈ ઓપોર્ચ્યુનિટી ન મળી, એવું થયું જ નથી. મને હંમેશા કામ મળતું રહ્યું છે અને હું કરતો રહ્યો છું. પછી દાખલા તરીકે મેં કીધું કે ભાઈ, મેં ધાર્મિક નાટકો કર્યા તો એક ધાર્મિક નાટકોની પરંપરા ચાલુ થઈ ગઈ. ઓકે, પહેલું નાટક જે મેં કર્યું અપૂર્વ અવસર, એ પહેલાં થયા હતા નાટકો, પણ જેવું અપૂર્વ અવસર થયું એટલે એની એક માર્કેટ ખુલી ગઈ, ધાર્મિક નાટકોની માર્કેટ, જૈન નાટકોની માર્કેટ. પણ અમે અપૂર્વ નાટક, અપૂર્વ અવસર નાટક એટલું સુંદર બનાવેલું, એમાં અમને બધાને પ્રાપ્તિ થઈ. અને એના અંદર એક લાઈન હતી જે હજુ હું અને મારી ટીમના બધા જ સભ્યો કે મારી સાથે કામ કરેલા દરેકે દરેક એક્ટર એમાં માને છે કે જે સંગીત, કલા કે નાટ્ય કે નૃત્ય જો આત્માર્થે ના હોય તો નિરર્થક છે. એટલે આટલી કોન્શિયસનેસ આપણે રાખીએ, કોન્શિયસનેસ, અને જો આપણે કામ કરીએ તો બહુ સારું કામ થાય. કારણ કલાનું જે કામ છે એ જ કામ છે કે જે સામાન્ય માણસ જોઈ નથી શકતો, એની પાછળ જે એટલું બધું પડ્યું છે, જે અનદેખ્યું છે, એને ઉઘાડવાનું. ધેટ ઇઝ હાઉ વી ડિસ્કવર, યુ નો. એટલા માટે એના એ જ કલર સાથે કે એના એ જ બ્રશ સાથે કોક પિકાસો થાય, કોક વાન ગોગ થાય. હવે હું વાત કરું મરીઝની, તો મરીઝના અંદર એ મરીઝ પસંદ કરવાનું મારું કારણ એ હતું કે મેં વેનકોગની બાયોગ્રાફી વાંચેલી. ઓકે, એ ઝવેરચંદ મેઘાણીના દીકરાએ ગુજરાતીમાં કરી છે, સળગતા સૂરજમુખી. ઓકે, એનું અંગ્રેજી વર્ઝન પણ છે, ઇરવિંગ સ્ટોનનું લખેલું છે, એ પણ મેં વાંચેલું. હવે એ વાંચીને મને એમ થાય કે મારે આ વેનગોગને ગુજરાતીમાં, ગુજરાતી પ્રજા સમક્ષ, રસિકજનો સમક્ષ એને મૂકવી છે. પણ મૂકે કેવી રીતે? કારણ આપણી પાસે વેનગોગના કે ચિત્રકારોના એવા કોઈ રેફરન્સ નથી, નથી આપણી પાસે કોઈ એવા કનેક્શન કે ચિત્ર સાથે પ્રેક્ષક કનેક્ટ થાય. તો કરવું શું? આવી રીતે મારો આ મૂંઝારો હતો, એ મૂંઝારામાં મને ક્યાંક કોક આપણા બધા જે રસિક પ્રેક્ષકો છે એમાંથી એક પ્રેક્ષકે કીધું કે તમે જે વાત કરો છો, યસ લસ્ટ ફોર લાઈફ, યસ દિનાસબેન, લસ્ટ ફોર લાઈફ એ ઇરવિંગ સ્ટોનનું પુસ્તક. તો મેં બેઝિકલી રસિક જે પ્રેક્ષક હશે બેઠકોમાં, જે પીણાની બેઠકો થાય, એ બહુ જરૂરી છે. એક સત્સંગ છે, ભજન, હું એને આરતી કહું છું, આરતી રોજ કરવાની. એ આરતીમાં મને એક ભાઈએ કીધું કે તમે જેમ વાત કરો છો કે ઇન્ટેન્સિટીથી લાઈફ જીવેલો વેનગોગ, એનાથી આપણા મરીઝ સાહેબ બહુ વધારે લાઈફ જીવેલા ઇન્ટેન્સિટીથી. એટલે પછી મેં એનું સંશોધન આદર્યું મરીઝ સાહેબનું, અને આમ હું મરીઝ સાહેબની પાસે ગયો ધીરે 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 વાંચતા વાંચતા. હવે આ વચ્ચે હું એક આડકતરું શું કહેવાય, ડીટૂર કરું. સંશોધન છે ને મારા દરેક નાટકમાં ઇમ્પોર્ટન્ટ છે. એકું એક નાટકમાં સંશોધન વગર મેં કામ કર્યું નથી. અને દરેક મારા નાટકો ચાર વાર, ત્રણ વાર હું નક્કી કરું કે આ મારે કરવું છે. હવે આમાં નાટકમાં તો સાલું એવું છે કે તમે નાટક વાંચો, વાર્તા વાંચો, તમે નક્કી કરો કે હા સરસ છે, પછી એને લખાવો, પછી એનું રિસર્ચ કરો, પછી તમને એમ થાય કે હા આ નાટક તો લખાઈ ગયું. પણ જ્યાં સુધી ભજવો નહીં ત્યાં સુધી તમને ખબર ન પડે કે આ સારું છે કે ખરાબ છે. કારણ છે ને, એના માટે પ્રેક્ષક જોઈએ, પ્રેક્ષક એને વિરદાવે, પ્રેક્ષક એને વાહ વાહ કરે, પ્રેક્ષક એને ધિક્કારે, ત્યારે જ તમને ખબર પડે કે યુ આર બેઝિકલી ફેલ્યોર કે યુ હેવ સક્સીડેડ ઇન યોર વર્ક, ઇન યોર વિઝન. તમારા જે તમે ચિત્ર જોયું હતું કે જે તમે, એ ત્યારે જ આપણને ખબર પડે કે એ નાટક ભજવાયું. એના માટે પ્રેક્ષક બહુ જરૂરી છે. અને એક બહુ ગજબની વાત છે
કે ભાંગવાડીમાં જ્યારે મેં ફૂલમણીનું નાટક કર્યું ત્યારે ભાંગવડી વિશે મેં પુષ્કળ રિસર્ચ કરેલું ને જૂનું સંગીત ક્યાં ક્યાંયથી ભેગું કરેલું ને જે મ્યુઝિકોલોજિસ્ટ હોય એ લોકોને મળેલો અને ત્યારે વિનોદ મારી સાથે હતો સરવૈયા એટલે અમે લોકોએ બહુ જ ધમાલ કરી એના રિહર્સલ દરમિયાન પણ કારણ બેકગ્રાઉન્ડમાં બધું સ્ક્રેચ રેકોર્ડેડ સાઉન્ડ હતા બધા એના અંદર જૂના ભાંગવાડીના જે 70-60 વર્ષ 70 વર્ષ 90 વર્ષ પહેલાના સાઉન્ડ અમે વાપરેલા એના અંદર જેનાથી એક અમુક પ્રકારનો એ પીરિયડમાં જવાનો લાભો મળતો હતો. હવે આ કહેવાનો મતલબ કે આ રિસર્ચ છે ને એ તમને તમારા સબ્જેક્ટને ક્યાંથી ક્યાં લઈ જાય એટલે હંમેશા યાદ રાખવું કે રિસર્ચ વગર કોઈ કામ ન કરવું. ભલે તમે અત્યારનું નાટક કરો તો કલાકાર હોય તો કલાકારે પોતાના કેરેક્ટરનું રિસર્ચ કરવું કે આ ક્યાંથી આવ્યો છે, શું કરવા આવ્યો છે, એ શું કરવા બોલે છે, કઈ લેંગ્વેજ બોલે છે, એમ કરીને એને રિસર્ચ કરવું. કોસ્ચ્યુમ ડિઝાઇનરે કોસ્ચ્યુમના પીરિયડનું રિસર્ચ કરવું, સેટ ડિઝાઇનરે એના સેટના એ વખતના કલરો એ ટાઈમ એ પીરિયડનું રિસર્ચ કરવું. આમ રિસર્ચ વગરના નાટકો હું નથી કરી શકતો, મને એ ફાવતું નથી. અને ધીસ ઇઝ વન ઓફ ધી વાઇટલ અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન એની આર્ટ ફોર્મ. તમે લખતા હો તો પણ, તમે ચિત્રતા હો તો પણ, તમે ફોટોગ્રાફી બનાવતા હોય તો પણ, અને તમે બેઝિકલી સિનેમા બનાવતા હો કે તમે કવિતા કરતા હો તો પણ, તમારે એ રિસર્ચ તો કરવું પડે. ને એક બીજી વાત હંમેશા યાદ રાખવી કે ઇતિહાસ જાણ્યા વગર આપણે કોઈ નગા ચીલા નહીં ચીતરી શકીએ, એટલે બેગેજ યુ હેવ ટુ કેરી વિથ યુ. એટલે મને હંમેશા છે ને, મારી આખી જર્નીમાં મને હંમેશા એમ થયું છે કે મારે વડીલોને હું કન્સલ્ટ કરતો હોઉં. ફોર એક્ઝામ્પલ, જ્યારે મેં ફૂલમણી કર્યું ત્યારે હું મુકુલભાઈને મળતો હતો, મુકુલ ગોરડિયા જે ભાંગવાડીના પછીથી કરતા ધરતા હતા, અને પછી એમના થકી હું એક બેકસ્ટેજ વર્કરને મળેલો જેમનું નામ હતું રામલાલ. એ રામલાલ ને હું બોલાવું મારા રિહર્સલમાં અને એમને કહું તમે ખાલી બેસો, તમે મને કંઈ કહેતા નહીં પણ તમે બેસો, અને તમને લાગે કે આવું ન કરે આ લોકો, આ ભાંગવાડીના એક્ટરો આવું ન કરે તો હું એમને સાંભળું. અને લકીલી મને એ વખતે પંડિત ચુડામણી કરીને માસ્ટર મળી ગયેલા જે ઓર્ગેન વગાડતા હતા પગપેટી. હા, અને હી વોઝ વેરી રેર બટ હી વોઝ સો ઓલ્ડ અને વેરી ફ્રજાઇલ, નાના બાળક જેવા કુમળા એકદમ 80-85 વર્ષના. તો પહેલા તો એને પટાવવામાં મારો ટાઈમ ગયો કે ભાઈ અમે આ કરીએ છીએ છોકરાઓ, તો એને થયું કે આ છોકરાઓ યાર, અને પાછા ગુજરાતી, એક સ્ટેમ્પ હતો આપણા માથા ઉપર સુસા પૈસા ચારનો, એ કે કે આ મ્યુઝિકલ કરશે ને શું, તો કે કે મેં એમને બહુ પટાવ્યા ને પછી હું એમને લઈ આવ્યો એક વાર. તો એના એક નાના શિષ્ય સાથે એ પેલું ઓર્ગેન લઈને આવેલા અને પછી મને કે દાખવા તુમી કાંઈ કરનારા એ તે, અને પછી અમે 2-3 સીન કર્યા એપ્રુવલ માટે. તમે વિચારો, એપ્રુવલ માટે એ સંગીત અમારા નાટકમાં વગાડે એના માટે અમે સીન કર્યા. કારણ મને અંદરથી હતું કે આ વડીલ પાસેથી મારે જાણવું છે, આ વડીલના મારે રિએક્શન જોઈએ છે, આ વડીલની ફીડબેક જોઈએ છે. આઈ વોન્ટેડ ટુ વાઇબ વિથ હિઝ એક્સપિરિયન્સ. કારણ એ પંડિત ચુડામણી વોઝ વન ઓફ ધ ગ્રેટ મ્યુઝિક પ્લેયર ઇન મરાઠી નાટ્ય સંગીત, અને એને અમારો સીન જોઈને મજા આવી એન્ડ હી એગ્રીડ. પછી તો એ પંડિત ચુડામણી એમની યાત્રાએ ગયા ઉપર, પછી એમનો શિષ્ય નિલેશ ભીવણકર જે હજુ અમારી સાથે માસ્ટર ફૂલમણીમાં એ જ પગપેટી લઈને આવે છે અને વગાડે છે. અને એક બહુ ગજબની વાત છે એ, આ આપણે આ બધું જાણવા જેવું છે, એ પંડિત ચુડામણીનો આ શિષ્ય નિલેશ ભીવણકર દર વર્ષે એ
યાત્રાએ જાય અને અભંગો ગાતો ગાતો કંઈક અમુક કિલોમીટર ચાલે, વિઠોબાની યાત્રાએ જાય. આ એક જાતનું આ એક કલ્ચર ઇનબાઇબ છે આ બધામાં. ત્યારે આ જાતના તમે સંગીતકાર બની શકો કે આ જાતની પ્રવૃત્તિ સાથે જોડાઈ શકો. એમને એમ નથી જોડાવા. એક બળ હતું, એ હતું આઈ વોઝ વેરી ઇન્સ્પાયર્ડ બાય મહેન્દ્ર જોશી. એણે જે નાટકો કરેલા એનાથી હું બહુ મોહિત હતો, હું એનાથી બહુ પ્રેરિત હતો. અને અમે બંને ને બહુ જ જેને કહેવાય ને, પણ અમને બંનેને બહુ કીડા હતા કે આપણી ગુજરાતી રંગભૂમિનું સ્ટેન્ડ હોવું જોઈએ ઇન્ડિયન લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર. ધેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ એન્ડ વી આર ડુઈંગ ઇટ. અને એક બહુ જ આશ્ચર્યની વાત એ છે કે મારી સાથે અત્યાર સુધી મિનિમમ જાત જાતના 27-28 રાઇટરો આવ્યા છે. એ એટલા માટે કારણ હું દરેક વખતે નવું જ પોત જોવા માંગુ છું, હું નવો જ વિષય લઈને આવું છું. એટલે મારે બીબા ઢાળ જે ચાલતા હોય એ લેખકો સાથે મને ફાવતું નથી. એટલે હું દરેક વખતે નવી લેંગ્વેજ ગોતવાનો પ્રયત્ન કરું છું એ રાઇટર સાથે. એ રાઇટર હોય પછી એ કવિ પણ હોય અને પછી એ પત્રકાર પણ હોય, અને પછી અમે વી એક્સપ્લોર ધીરે ધીરે એન્ડ વી લર્ન વિથ ઈચ અધર હાઉ ટુ રાઇટ ધેટ ન્યૂ પ્લે. ઓકે, હવે અત્યારના દેશની પરિસ્થિતિ પ્રમાણે હું એક રાઇટર જે છે મારો યંગ અભિમન્યુ આચાર્ય, જે અત્યારના ઓન્ટારિયો યુનિવર્સિટીમાં PhD કરી રહ્યો છે, એની સાથે મેં એક નાટક અત્યારની પરિસ્થિતિને લક્ષમાં રાખીને લખાવ્યું છે, લખાઈ રહ્યું છે, હજુ ચાલુ છે. તો હું એનો એક નાનકડો સીન વાંચું જેથી એક થોડું ડાયવર્ઝન મળે આપણને, રસોત્પત્તિ થાય. આપણે નવે નવ રસની રસોત્પત્તિ કરવી છે. તો ઝાડ પર વેતાલ ઊંધો લટકેલો છે, વિક્રમ ચાલતો ચાલતો ત્યાં જાય છે, વેતાલ ઝાડ પરથી એને ઉતારે છે, ખભા પર નાખે છે, વેતાલ હસે છે. વેતાલ, તો શું? વિક્રમ, ના ના આજે નહીં. શું નહીં? એક નવી વાર્તા, એક નવો કોયડો. વેતાલ, મારું કામ છે તને ચકાસવાનું, તારું કામ છે બધી જ કસોટીઓમાંથી પાર ઉતરવાનું. વિક્રમ, ના મારું કામ છે તને ઝાડ પરથી લઈને ત્યાં લઈ જવું. વેતાલ, પણ રસ્તો ટૂંકો નથી અને મારી પાસે વાર્તાઓ ઘણી છે, આઈડિયાઝ અનલિમિટેડ પાસે વાર્તાઓ ઘણી છે. વિક્રમ, મને વાર્તાથી વાંધો નથી, કોયડાથી વાંધો છે. વેતાલ, દરેક વાર્તા અંતે કોયડો હોય જ છે, કોયડા વગરની વાર્તા એ વાર્તા જ નથી. વિક્રમ, તો તું નહીં માને? વેતાલ, ઘણા વર્ષો પછીની વાત છે. પછીની? હા, આજથી હજારો વર્ષો પછીની. બધી સદીઓ વીતી ગઈ છે, બહુ બધી સદીઓ વીતી ગઈ છે, અને 21મી સદીની આ વાત છે. વિક્રમ, વાર્તાઓ તો ભૂતકાળની નથી હોતી. વેતાલ, ભવિષ્ય એક દિવસ ભૂતકાળ બની જ જતું હોય છે, અને વર્તમાનની વાર્તાઓ કહેવામાં જોખમ છે. જોખમ કેમ? કારણ કે વર્તમાનની વાત કરો તો લોકો પોતાને તેમાં શોધવા લાગે છે. ભૂતકાળ કે ભવિષ્યની વાર્તા હોય તો લોકો એવું સમજે કે એમાં પોતાની વાત જ નથી, એટલે આપણે જોખમ ઓછું. વિક્રમ, પણ જોખમ છે નાથી. વેતાલ, તારા જેવા રાજાથી અથવા મારા જેવી પ્રજાથી તો ઘણા વર્ષો પછીની 21મી સદીની વાત છે. એક નગરી હતી, નામ એનું અંધેર નગરી. એનો એક રાજા હતો, ગંડુ રાજા. હે, ગંડુ રાજા? હા, ગંડુ રાજા. એના ગામમાં એક નિયમ હતો, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. ધીરે ધીરે પ્રકાશ ઓછો થાય, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા સંભળાયા કરે. પછી તમે જુઓ તો ગંડુ રાજાનો દરબાર છે, રાજાએ ચશ્મા પહેર્યા છે, ગોગલ્સ, અને એ ઢીંચી રહ્યો છે મદિરા. બે સેવકો પંખો નાખી રહ્યા છે, એક સેવક એને પાન આપે છે. સેવક એ, સરકાર, પાન લો, પાન. રાજા, ચાલ લો. શેનો ચાલ લો?
તારા લગ્ન છે મંત્રી ચાંદલોની સરકાર પાન પાન એ પતાસાનો પ તમને પાન આપી રહ્યો છે રાજા હા હા તો ખાઈશું ને પાન તને શું લાગે અમે પાન નહીં ખાઈએ પાન લે છે આમાં ગુલકંદ કેમ નથી સેવકે સરકાર એ તો પાનવાળાને ખબર અચ્છા રાજા પાનવાળાને તાત્કાલિક હાજર કરો સેવકો પાનવાળાને હાજર કરે છે પાનવાળો જી સરકાર આ પાનમાં ગુલકંદ કેમ નથી ઘોડા પાનવાળો સરકાર આ વખતે ગુલકંદનો માલ જ નથી પહોંચ્યો એટલે ગુલકંદ વગરના પાન બનાવું છું કેમ નહોતો પહોંચ્યો માલ પાનવાળો સરકાર એ તો વેપારીને ખબર એ વેપારીને તાત્કાલિક હાજર કરો સેવકો તાત્કાલિક વેપારીને હાજર કરે છે વેપારી જી સરકાર કેમ ગુલકંદનો માલ નહોતો પહોંચ્યો વેપારી સરકાર આ વખતે ગાડી બગડી ગયેલી રાજા ઘોડા ગાડી ના સરકાર એ તો ગઈ હવે ચાર પૈડા વાળી અંગ્રેજી ગાડી ગાડી કેમ બગડી એ તો સરકાર ગાડી બનાવનાર અંગ્રેજને ખબર રાજા તાત્કાલિક ગાડી બનાવનાર અંગ્રેજને પકડી લાવો સરકાર રહેવા દો શું કહેવા દઉં કહેવા દો નહીં સરકાર રહેવા દો અંગ્રેજને અહીંયા ન બોલાવો કેમ એ અંગ્રેજ છે સરકાર પ્રજા નથી એ તરત નહીં આવે તરત કેમ ના આવે પકડી લાવો રાજાનો હુકમ છે રાજાથી ઉપર કોઈ હોય ના સરકાર પણ તમે ભૂલી જાઓ છો શું ભૂલી જાઓ છું તમને રાજા બનાવનાર અંગ્રેજો જ છે તો તમે એમને કશું કરી ના શકો કેમ ના કરી શકો એની બગડેલી ગાડી લીધે મારા પાનમાં ગુલકંદ ના આવે તો એને સજા તો આપવી જ પડે નહીં તો પ્રજા શું વિચારશે મારા વિશે મંત્રી આપણે ફસાઈ જઈશું રાજાજી અરે 56 છાતી છે મારી 56 કેટલાની અચાનક દરબારમાંથી એક દરજી ઉભો થાય છે માફ કરજો સરકાર પણ મેં થોડા દિવસ પહેલા તમારો જબ્બો સીવેલો તમારી છાતી 38 છે બીજો કોઈ દરજી તમને ભરમાવી રહ્યો છે આ કોણ બોલ્યું વચમાં એને 100 કોડીની સજા કરો રાજાજી મારી ભૂલ થઈ ગઈ મંત્રી વચમાં ડબડબ કરવાની શી જરૂર હતી એક તો રાજાઓ એમાં પાછી પ્રજાએ આવી બધા ડફોડ એક જ ગામમાં ભેગા થયા છે સેવકો દરજીને લઈ જાય છે સજા આપવા ત્યાં અલ્યા કોઈ અંગ્રેજને પકડી લાવ્યું કે નહીં રાજાજી હવે તું વચમાં બોલ્યો તો તને 100 કોડીની સજા ના ના અંગ્રેજને લાવ્યો અલ્યા કોઈ અંગ્રેજને પકડી લાવો તાત્કાલિક હાજર કરો તાત્કાલિક અંગ્રેજને હાજર કરાય છે એનું નામ સ્મિથ છે યસ 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 રાજા રાજા સરકારની જગ્યાએ સર ઇજ્જત પણ અડધી કરી રાખવાની અને 200 કોડાની સજા કરો મંત્રી સરકાર એ અંગ્રેજ છે ની ચામડી નાજુક હોય હા તો નાજુક ચાબુકથી 200 કોડા ફટકારો સ્મિથ બટ વોટ ડીડ આઈ ડુ હવે આઈ ડુ ને વાય ડુ કરતો ગાડી સરખી નથી બનાવતા તમે લોકો સ્મિથ ગાડી આ લોકોને એક વારમાં કઈ સમજાતું જ નથી આ કરતા તો આપણી પ્રજા સારી બધું સમજી જાય કહો એ પણ ન કહો એ પણ એ આપણી પ્રજા છે મંત્રી પ્રજાને છૂટકો નથી ને સરકાર રાજાએ શું કહ્યું કઈ નહીં હું એમ કહું છું કે આના પર દયા ખાઓ એ અંગ્રેજ છો તો ગોરો કેમ નથી લાગતો તમે કાળા ચશ્મા પહેર્યા છે એટલે સરકાર એ તો પહેરવા પડે દુનિયાને અમુક રીતે જોવા માટે એક અમુક રીતે હા તને નહીં સમજાય તું મંત્રી છે તો હવે આને સજા કરવી જ છે હા કરવાની જોઈએ ને લઈ જાઓ ધોળિયાને ફટકારો 200 કોડા મંત્રી સરકાર આ વસ્તુ આપણને હેરાન કરશે તમે જજો અરે જોઈ લઈશું એમાં શું હવે લાવો કોઈ ક્યાંકથી ગુલકંદ સુધી લાવો ને ગુલકંદ વાળું પાન ખવડાવો એટલે મને શાંતિ થાય આ દ્રશ્ય પૂરું વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કમ્યુનિકેટ આ સીન વિશે કે મારા નાટકો હું જે કરતો હોઉં છું એ દરેક નાટકો આપણી દેશની સમકાલીન પરિસ્થિતિને કનેક્ટેડ હોવી જોઈએ દાખલા તરીકે કાલમાર્ક્સિન કાલબા દેવી જો તમે જોયું હશે તો ખબર પડશે હવે મેં કરેલું નાટક કાલબા દેવીને કાલમાર્ક્સ એ એટલા માટે કે દરેક ગુજરાતીને એમ છે કે એ પોતે જે પૈસા કમાય છે એના છે એ એના બાપ દાદાની મૂડી ઉપર એ પૈસા કમાઈ રહ્યો છે પણ એને ખબર નથી કે એના હાથમાં જે પણ એની 4 પેઢી કે 5 પેઢીથી એ દુકાન ચલાવે છે કે ઓફિસીસ છે ને પ્રોપર્ટી છે એના ઉપર એનું કાંઈ નથી ચાલતું કારણ દુનિયાના અમુક પર્સન્ટેજ એ લોકો જ નક્કી કરે છે કે તમારે કાંદો ખાવો કે નહીં
તમારે રામ ડિસીવર નું ઇન્જેક્શન લેવું કે નહીં. દે આર ધ પીપલ, દે આર ધ ઓપરેટર, દે કંટ્રોલ યોર લાઈફ, યુ આર જસ્ટ અ પપેટ. ઓકે, એટલે એના માટે તમારે કાર્લ માર્ક્સ વાંચવું પડે, અને ગુજરાતીઓએ વાંચે નહીં, એટલે મેં એ નાટક અંગ્રેજીમાં કર્યું, હિન્દીમાં કર્યું, ઇંગ્લિશમાં કર્યું, તોય ગુજરાતીમાં કર્યું. અને મને એવી એવી જગ્યાએથી આમંત્રણો મળ્યા, દાખલા તરીકે એશિયાટિક લાઇબ્રેરીમાં, અને ત્યાં આગળ એન્ટાયર ઇન્ડિયાથી કાર્લ માર્ક્સ ઉપર પીએચડી કરનારા બધા વિદ્વાનો ભેગા થયા હતા. એની સામે આઈડિયાઝ અનલિમિટેડ એક ગુજરાતી નાટક મંડળીએ એક નાટક ભજ્યું, કાર્લ માર્ક્સ ઇન કાલબા દેવી, જે ઉત્તમ ગળાએ લખેલું, સચિત પુરાણી કે એ ઇનેક્ટ કરેલું સિંગલ. મારું કહેવાનો આશય એમ છે કે આ કાર્લ માર્ક્સ એન્ડ કાલબા દેવી કે મોહનનો મસાલો, જે ત્રણ લેંગ્વેજમાં કર્યું, પછી આનંદીબાઈ, ડૉક્ટર આનંદીબાઈ, લાઇક કોમેન્ટ એન્ડ શેર, આ નાટકની પણ એક બહુ ગજબની પેલી છે હિસ્ટ્રી. મેં છે ને એક સાથે કંઈક 4-5 મોનોલોગ કરી નાખ્યા. હું એને મોનોલોગ નથી કહેતો, હું એને નાટક જ કહું છું, કારણ 1.5-2 કલાક એક એક્ટરને હું સ્ટેજ પર ઊભો રાખું છું, અને એને હું પાણી પણ પીવા એલાવ નથી કરતો. એટલે મેં એવું નક્કી કરેલું કે મારે એવા નાટકો કરવા છે કે જે નાટકો હું ગમે ત્યાં જઈને ભજવી શકું. એટલે મેં એવા સળંગ નાટકો ભજવ્યા. દયાશંકર પાંડે સાથે મેં પોપકોર્ન વિથ પરસાઈ, એટલે હરિશંકર પરસાઈ, વન ઓફ ધ લેજન્ડ ઇન હિન્દી લિટરેચર ઓન હ્યુમર, એમના ઉપર નાટક કર્યું. પછી જે મેં કીધું એમ કાર્લ માર્ક્સ પર નાટક કર્યું. પછી આપણા ચંચી મહેતા, જેણે બાંધ ગઠરિયા, ખોલ ગઠરિયાના 6 ભાગ છે એનું રિસર્ચ અને સંચય કરીને એના ઉપરથી ગઠરિયા નામનું નાટક કર્યું, પુલકિત સોલંકી સાથે. પછી મોહનનો મસાલો, પછી હું ચંદ્રકાંત બક્ષી. આવી રીતે જે મેં નાટકો કર્યા એ પાછળનું કારણ એ હતું કે હું ગમે ત્યાં એક એક્ટર સાથે જઈને નાટક કરી શકું. એના લીધે હું આપણા મિલિટરીની બોર્ડર છે, લે, લડાખ, સિયાચીન, એ બધી જ બોર્ડરો ઉપર અમે એ 7 સ્થાનકો ઉપર અમે એ શો કર્યા. હવે તમને આશ્ચર્ય થશે કે આ બધી જગ્યાએ મોરોલેસ મિલિટરી માટે છે ને ઓડિટોરિયમ હોય, પણ ત્યાં સિનેમા પ્રોજેક્ટ થાય. એ લોકોને પહેલી ફિલ્મ રિલીઝ થાય ત્યારે એમને બતાડવાનો આપણો એક જૂનો સિરસ્તો છે ગવર્મેન્ટનો, દેટ ઇઝ બહુ સરાહનીય છે કે એ લોકોને એન્ટરટેઇનમેન્ટ મળવું જ જોઈએ. પણ નાટક એમના માટે આશ્ચર્ય હતું કે આ શું છે, આ કેવી રીતે કોઈ નાટક ભજવી શકે આમ. અને અમે બહુ ટાંચા સાધનો સાથે, અમુક અમારા અમુક પેઇન્ટિંગો છે, અતુલ ડોડિયાએ કરેલા, એ પેઇન્ટિંગો સાથે અમે અમારો સેટ ઊભો કરી દઈએ. એ તો અમે એ બધા નાટકો ત્યાં મિલિટરી માટે કર્યા. અને અમારી પાસે 3 લેંગ્વેજ હતી, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, જેનો અમે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં વર્લ્ડ રેકોર્ડ બી બ્રેક કર્યો છે પ્રતિક ગાંધીએ, એટલે એની પણ એક મજા હતી, એનો પણ એક જુવાળ હતો. અને એવી રીતે અમે આ નાટકો કરવા પાછળનું પ્રયોજન એટલું જ હતું કે અમે ગમે ત્યાં જઈને નાટક ભજવી શકીએ. એટલે પછી અમે સાબરમતી જેલમાં નાટક ભજવ્યું, પછી નેવલ બેઝમાં જઈને અમે કેરલાથી માંડીને પૂનાથી લઈને નેવીનગરમાં નાટક ભજ્યું. હવે આ બધા નેવલમાં અને મિલિટરીમાં અને અહીંયા આખી વાર્તા બહુ અલગ રીતે થાય, નાટક ભજવાય પણ તમને રિસ્પોન્સ ન મળે. એટલે આપણને એમ થાય શરૂઆતમાં કે સાલા આપણું હિટ નાટક છે ને આનું શું થયું, અહીંયા કેમ આ લોકો રિસ્પોન્સ નથી આપતા. પણ એ લોકોમાં એવી શિસ્ત હોય કે મેજર એ લોકોનો જે કમાન્ડર હોય એ રિસ્પોન્સ કરે, તાળી મારે, પછી જ લોકો તાળી મારે. એટલે એ લોકો ચાલુ શોમાં કોઈ હસે બી નહીં, કોઈ તાળી બી ન પાડે, એટલે તમને એમ લાગે કે ડેડ ઓડિયન્સ બેઠું છે. પણ અમે લોકો પછી ટેવાઈ ગયા હતા, કારણ એકવાર તમે કરો એટલે આપણે આપણા એક્ટરો જે છે બધા
પ્રતીક છે, ચિરાગ છે, ધર્મેન્દ્ર છે, જય છે, વેદી ઝવેરી છે, આ બધા એક્ટરો આપણા બહુ સિઝન છે. એક વારમાં પકડી પાડે કે શું છે. અને આપણી હિરોઈની પણ એટલી જ સક્ષમ છે. કુમકુમ છે, વૈશાખી છે, ઐશ્વર્યા છે, રિંકુ છે, આ બધા મારા ગ્રુપના, આ બધાના નામ એટલા માટે લઉં છું કે આ બધાના લીધે હું મારી મંડળી ટકાવી શક્યો છું. આ મંડળી સાથે દર્શન પંડ્યા છે, આ બધી જે મારી મંડળી છે નાટકની, જેમાં કમસે કમ 8 જણે લગ્ન કર્યા છે, એ લોકો બધા સુખી છે ને. હવે એમના બાળકો, નાના બાળકો લઈને મારા ત્યાં આવે છે અને આઈ ફીલ લાઈક આઈ એમ અ ગ્રાન્ડ પેરેન્ટ. એટલે આ મારું આખું કુટુંબ છે આઈડિયાઝ અનલિમિટેડ. આ જૈતનું અમારું કામકાજ, અમારી પ્રવૃત્તિ આ ચાલતી હોય છે. હવે હાલની પરિસ્થિતિ, મને કહેવામાં આવ્યું છે ચાય ભાઈ અને રંગમંચ ચાલુ કરતા પહેલા કે હાલની પરિસ્થિતિ વિશે મારે કહેવું, તો હાલની પરિસ્થિતિ વિશે કંઈ કહેવા જેવું નથી. તમે તમારું રિસર્ચ ચાલુ રાખો, ઘરે બેસીને ચોપડાઓ વાંચો, તમારે સેના ઉપર કામ કરવું છે એ કામ કરો અને સપનાઓ જુઓ. કારણ સપના જોવું એ બહુ મોટામાં મોટું કામ છે. જો સપના જોતા બંધ થઈ જશો તો નાટક પણ નહીં કરી શકો. એટલે પહેલાં આજ આખી ઇવનિંગથી જ ચાલુ કરી નાખો સપનાઓ જોવાનું કે હવે શું કરવું છે. બીકોઝ ધ ડ્રીમ ઇઝ ધી અલ્ટિમેટ હેપનિંગ ટુ ધ હ્યુમન કાઇન્ડ એન્ડ વી મસ્ટ ડ્રીમ કે હવે 3 મહિના પછી આ બધું બરોબર થઈ જશે ને હું એવું નાટક લઈને આવીશ ને પછી બધા શો હાઉસફુલ થઈ જશે. એટલે મારા 3 નાટકો આવી રહ્યા છે. જસ્ટ આઈ એમ વોર્નિંગ યુ ઓલ ઓફ યુ. એક નાટક શિશિર લખી રહ્યો છે, એક નાટક ગીતા માણેક લખી રહી છે. એ લોકોના નામ નહીં આપું નાટકોના, કારણ એના માટે આપણે ફરીવાર પાછા રંગ મંચ અને ચાય વાય ને ચર્ચા પર મળશું. આટલું યાદ રાખજો, નાટક જોવા, નાટક જોવા, નાટક જોવા આવજો, નાટક જોવા આવજો. Thank you.